नमस्कार विश्व मित्रों, हूँ कुबात किशन। मारी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत करू छू। आज नवा ज विषय साथ आपने समक्ष उपस्थित थयो छू। जूनो वीडियो बनाव्यो के पीजीवीसीएल एटले के लाइट बिल कैश कलेक्शन नी वेबसाइट अपडेट थई, त्यारनो वीडियो। एमां घणा बधा मित्रों नी कॉमेंट आवी के लाइट बिल केम भरवू, एना उपरनो वीडियो बनावो। तो आ वीडियो एना उपरनो छे के लाइट बिल कैश कलेक्शन तमे केवी रीते करी शको अने तेना रूपिया तमारा केवी रीते भरवाना थाय, संपूर्ण माहिती तमने आ वीडियो मां मळी जशे। तो आ वीडियो नी शरूआत करीए। ए पहेला आपे मारी यूट्यूब चेनल कुबावत किशोर ने सब्सक्राइब न करे तो सब्सक्राइब करी लेजो, आवा ज वधु माहिती सभर वीडियो मेळवा माटे। अने आपने कई न समझे तो आप कॉमेंट करी शको छो, तेनो जवाब आपवानो प्रयत्न करीश। आ वीडियो ने लाइक करो, आपना मित्रों साथे शेर करो। अने हा, आप मारी टेलिग्राम चेनल मां जॉइन થવા માંગતા હોય તો તેની લિંક હું નીચે મૂકી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી તમે લિંક દ્વારા મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। અમારા પીજીવીસીએલ માટે આ એટલે કે 16માં આપણે ગુજરાતમાં ચાર વિભાગ પાડવામાં આવ્યા છે, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલ। તો પીજીવીસીએલ ની વેબસાઇટ મને ખબર છે, ઓની વેબસાઇટ ખબર નથી, ખબર પડશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એ લિંક દ્વારા તમે એ ખોલી શકશો। અને આઈડી પાસવર્ડ તમારે તમારા બાજુના સબ ડિવિઝનમાંથી એટલે કે જીબી ની ઓફિસ હોય ત્યાંથી તમારે કરાર કરીને મેળવવાના રહેશે। આઈડી પાસવર્ડ આવી ગયા પછી તમે આ લોગિન કરી શકશો। આ લોગિનમાં વીસી સિવાય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર જે ગ્રામ પંચાયતમાં છે તેના સિવાય કોઈ કામ નહીં કરી શકે। આટલી ચોખવટ બાદ આપને કંઈ મૂંઝવણ હોય તો આપ કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। તો આની વેબસાઇટ છે epg.govnl.in/index.php। આ વેબસાઇટ પણ હું નીચે મૂકી દઈશ। આ વેબસાઇટ જેવી તમે એન્ટર કરશો એટલે આ પ્રકારનું ફ્રન્ટ પેજ આવી જશે। અહીંયા તમારા આઈડી પાસવર્ડ લખી નાખવાના, ત્યારબાદ કેપ્ચર કોડ લખવાનો થશે। કેપ્ચર કોડ તમે લખી નાખશો, ત્યારબાદ આપણે સબમિટ આપવાનું થશે। ઇનવેલિડ સિક્યુરિટી કોડમાં થોડી ભૂલ થઈ ગઈ, ફરી પાછા નાખી અથવા તો ટાઈમ વધુ થઈ ગયો હોય એના હિસાબે પણ થઈ શકે। સબમિટ જેવું આપશો એવું તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી જશે, એ ઓટીપી તમે 8 આંકડાનો આવશે તમે એન્ટર કરશો ત્યારબાદ જ લોગિન થશે। મારો ઓટીપી આવી ગયો છે, કઈ યુઝર આઈડી છે, ગામનું નામ આવી જશે, સબ ડિવિઝનનું નામ આવી જશે અને તારીખ આવી જશે અને મોબાઈલ નંબરના છેલ્લા આમાં 5 આંકડા બતાવે, વચ્ચેના 5 આંકડા નહીં બતાવે। તો આ મારા જ મોબાઈલ નંબર છે, એમાં ઓટીપી આવી ગયો છે, તો હવે એન્ટર કરી દો। એન્ટર કરશો એટલે આ પ્રકારનું કંઈક આખું એનરોલમેન્ટ આવી જશે। અહીંયા ક્લિક કર, વ્યૂ સમરી અત્યારે નથી આવતું, એ વેબસાઇટ પ્રોબ્લેમ લાગે છે, ત્યાં ક્લિક કરો એટલે કેટલા બિલ ભરાણા, કેટલો રૂપિયા થયો, બધું તમને માહિતી અહીંયા ઉપર જ બતાવી દે, પણ હમણાં કાલની આવતી નથી એ વસ્તુ। ત્યારબાદ અહીંયા યુઝર નેમ આવી જશે, ગામનું નામ, સબ ડિવિઝન, તારીખ, એકાઉન્ટ, હોમ, લોગઆઉટ કોડ, લોગઆઉટ, ન્યૂ પેમેન્ટ, કેન્સલ રિસીપ, ડે એન્ડ પેમેન્ટ, ડિપોઝિટ, રિપોર્ટ, બેંક માસ્ટર, ડીએમપી રિપોર્ટ, મેનેજમેન્ટ એન્ડ સપોર્ટ, આટલા મેનુઓ આપેલા છે આપણે બિલ ભરવા માટે। અહીંયા ન્યૂ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે, તમે ન્યૂ પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સીધું કસ્ટમર નંબર નાખવાના થશે। કસ્ટમર નંબરમાં તમારે જે કંઈ કસ્ટમર નંબર હોય તે તમારે એન્ટર કરી દેવાના થશે। એક વસ્તુ સારી છે, પહેલા તમે તમારા સબ ડિવિઝન પૂરતું જ બિલ લઈ શકતા હતા, પણ હવે આખા ગુજરાત એટલે પીજીવીસીએલ આખાના તમે લાઇટ બિલ લઈ શકશો। તમારે જે કોઈ ડિવિઝન આવતું હોય એટલે કે જે ચાર વિભાગમાંથી જે કોઈ વિભાગ હોય એ આખા વિભાગના તમે બિલ લઈ શકશો। એક જ ગામના હોય તો આટલા નંબર તો સેમ જ રહેશે, તો આને કોપી કરી લેશો, ત્યારબાદ જ્યારે કંટ્રોલ વી આપશો કે પેસ્ટ આપશો તો આખું આ નંબર લખાઈ જશે, ઘણી ઘણી એટલા નંબર લખવાની જરૂર નહીં પડે, એક સારી બાબત છે। બીજા છેલ્લા 4 આંકડા એન્ટર કરી દઈએ અને બીજે ક્યાંય પણ ક્લિક કરશો એટલે તેમનું નામ આવી જશે, ગામનું છે કે વાડ વિસ્તાર કે એનું એડ્રેસ આવી જશે, બિલિંગ સાયકલ નંબર આવી જશે, એ આપણે ઉપયોગી નથી, આ તો જસ્ટ તમને માહિતી આપું, બિલ ભરો છો કયા મહિનામાં એની માહિતી આવી જશે, કેવી રીતે કેશમાં છે કે ચેકમાં છે, તો અત્યારે તમે કેશમાં જ લઈ શકો છો, ચેક નહીં લઈ શકો, ઇમરજન્સી ચાર્જ કાંઈ હોતો નથી। ત્યારબાદ આપણે દર વખતે તારીખ પસંદ કરવાની થશે, તમે કઈ તારીખે બિલ લ્યો છો એ વસ્તુ અહીંયા પસંદ કરવાની, ત્યારબાદ અહીંયા એમાઉન્ટ લખવાનું થશે કે કેટલું બિલ ભરવાનું છે, તો કે આ તમે જે બિલ સાઈડમાં જોઈ રહ્યા છો એ બિલમાં 234.82 પૈસા છે, તો એ બિલમાં તમારે 250 રૂપિયા ગ્રાહકને ભરવા છે, તો 250 રૂપિયા એન્ટર કરી દેવાના। આ જે બિલ દેખાઈ રહ્યું છે મિત્રો એમાં સૌથી પહેલા
PGVCL લખેલ છે રાણા કનોળા, ત્યારબાદ આવું બિલ તમારે આવતું હોય તો કસ્ટમર નંબર લખેલ છે, આ જે મેં અહીંયા એન્ટર કર્યા છે તે કસ્ટમર નંબર તમે જોઈ રહ્યા છો, એ કસ્ટમર નંબર આપણે એન્ટર કરવાના થશે. એ બિલમાં ગ્રાહક નંબર પણ ગુજરાતીમાં હશે તો ગ્રાહક નંબર લખેલ હશે, અને ઇંગ્લિશમાં કસ્ટમર નંબર લખેલ હશે તે જ આપણે અહીંયા સીધા એન્ટર કરવાના થશે. બીજું કોઈ એકેય નંબર ક્યાંય એન્ટર કરવાનો થતો નથી, બીજી કોઈ માહિતી એન્ટર કરવાની થતી નથી. આટલું થઈ જાય ત્યારબાદ સીધું તમારે એન્ટર આપી દેવાનું. એન્ટર આપશો એટલે સીધી પ્રિન્ટનું ઓપ્શન આવી જશે. આ સીધું A5માં, A4 ભલે સિલેક્ટ કોઈ પણ પ્રિન્ટ, A5નું પેપર મૂકશો એટલે કમ્પ્લીટ A5ના પેપરમાં પ્રિન્ટ આવી જશે. ફરી પાછું એન્ટર આપશો એટલે એની આપણે પ્રિન્ટ આપી દીધું, એ કસ્ટમર કોપી થઈ. અને તમારે ઓફિસ કોપી જોતી હોય તો એની જરૂર નથી, હું કાઢતો નથી, સબ ડિવિઝનવાળા માગતા નથી એટલે હું એ કોપી કાઢતો નથી. જો તમારે એની કાઢવી હોય તો ફરી પાછું પ્રિન્ટ આપવાનું, ન કાઢવી હોય તો કેન્સલ આપવાનું. અમારે આ રીતે સિસ્ટમ છે. તો બે પ્રિન્ટ A5માં નીકળે છે, A4 સિલેક્ટ કરીને રાખવાનું અને A5ની અંદર પ્રિન્ટ આવી જશે આરામથી. તો આને હું કેન્સલ આપી દઉં. આખું બિલ ભરાઈ ગયું, કોઈ કારણોસર તમારે પ્રિન્ટ ન નીકળે કે એરર આવી જાય તો લાસ્ટ પ્રિન્ટમાંથી તમે પણ ફરી પાછી પ્રિન્ટ કરી શકો છો. એ આપણે કેન્સલ આપી દઈએ. અત્યારે જો આવતું હોય તો અહીંયા ફરી પાછું જોઈએ, નથી આવતું. ત્યારબાદ તમે બિલ ભરી લીધું, સપોઝ કે બે વખત ખોટું બિલ ભરાઈ ગયું તો આપણે કેન્સલ રિસીપ્ટમાંથી પણ જઈ શકીએ. નેટવર્ક એરર હોય, તમે બે વખત બિલ ભરી દીધું હોય તો એ વસ્તુ થઈ શકે છે. તો જે કાંઈ હોય અહીં કેન્સલ ઉપર ક્લિક કરવાનું. તમારી પાસે આ કેન્સલની રિસીપ્ટ છે તો કે હા મારી પાસે છે, અને જે કોઈ કારણ હોય એ કારણ લખીને સેવ આપી દેશો એટલે રિસીપ્ટ છે તે કેન્સલ થઈ જશે. પણ આપણે અત્યારે જરૂર નથી એટલે હું કેન્સલ નથી કરતો. ફરી પાછું આપણે આના નંબર નાખીને ટ્રાય કરીએ તો શું થાય તે પણ જોઈ લઈએ. આમાં ખબર નથી પડતી બિલ ભરાઈ ગયું છે કે નથી ભરાણું. જૂનું જે વર્ઝન હતું એમાં લખાઈને આવી જતું હતું કે અહીંયા તમે આજની તારીખમાં આટલા આનું આટલા રૂપિયા બિલ ભરેલ છે, એટલે થોડું જોઈ લેવું. કેમ કે આવું કોઈ પ્રશ્ન નહોતો થયો. પછી ડે એન્ડની કોઈ જરૂર નથી, હું ડે એન્ડ નથી કરતો. ત્યારબાદ આપણે પરફોર્મન્સ રિપોર્ટ કાઢવાનો થાય છે. પરફોર્મન્સ રિપોર્ટ કાઢશો, કઈ તારીખથી કઈ તારીખ સુધીનો રિપોર્ટ જોઈએ તે તારીખ પસંદ કરી લેવાની અને વ્યૂ રિપોર્ટમાં જવાનું. વ્યૂ રિપોર્ટમાં જાશો એટલે 7 તારીખે કાલની તારીખમાં બિલ ઉઘરાવ્યા અને આજની તારીખમાં એક જ રિસીપ્ટ થઈ છે. કાલની ટોટલ રિસીપ્ટ થઈ, આજની રિસીપ્ટ થઈ છે અને ટોટલ એમાઉન્ટ એટલા રૂપિયા બેંકમાં ભરવાના થાય. આજે ભરીએ તો અમારે વાત કરીએ તો ગુરુવાર અને શનિવાર એ બે દિવસ રાખ્યા છે. શનિવાર જો બીજો હોય તો તમે સોમવારે પણ ભરી શકો. આ અઠવાડિયામાં બે વખત તમારે બેંક ડિપોઝિટ હોય તો બેંક ડિપોઝિટ કેવી રીતે કરવી તેનું પણ આપણે માહિતી મેળવી લઈએ. તો આ તમે જેટલા બિલ ભર્યા હોય એની વ્યૂ રિપોર્ટ કરી અને એની પ્રિન્ટ મેળવી લેવાની, પ્રિન્ટ આઉટ લઈ ત્યારબાદ એમાં જે ટોટલ આવતો હોય એટલા રૂપિયા આપણે ભરવાના થાય છે. આમાં બધી વિગત આવી જશે, તમે ટોટલ કેટલી રિસીપ્ટ ભરી, કેટલી કેન્સલ કરી અને લાસ્ટમાં તમારી કેટલી ટોટલ રિસીપ્ટ થઈ છે. ચેક દ્વારા આવતું નથી, POS મશીનનો પણ આપણે ઉપયોગ નથી, એટલે આપણે કેશમાં જ બધો વહીવટ થશે. 5000 ઉપર બિલ હોય તો એમાં રેવન્યુ સ્ટેમ્પ લગાડવાની જરૂર હોય છે, પણ ન લગાડો તો પણ ચાલે. કેમ કે ઓફિસમાંથી આપણે રેવન્યુ સ્ટેમ્પ આપતા નથી, આપણે સ્વખર્ચે લગાડવાનો થતો નથી. ત્યારબાદ હવે અમારે કેવી રીતે પૈસા ભરીએ છીએ તેની પણ તમને માહિતી આપી દઉં. આ આગલા મહિનાની બેંક ડિપોઝિટની રિસીપ્ટ છે તે જ મેં સ્કેન કરીને તમને બતાવવા માટે સીધું મૂકી દીધું છે. ઉપર મારા ગામનું નામ હું લખી નાખું છું. અહીંયા PBR એટલે પોરબંદર રિસીપ્ટ નંબર છે જે આપણે બેંક ડિપોઝિટમાં નંબર લખવાના થશે. તમે ક્યાં રસીદથી બેંકમાં પૈસા જમા કરાવ્યા, આવી 4 કોપી હોય છે અમારે, બ્લુ, સફેદ, પીળી અને પિંક કલર જેવી. એ 4 કોપીમાં સૌથી ઉપર બેંકની રિસીપ્ટ હોય છે, ત્યારબાદ સબ ડિવિઝનની રિસીપ્ટ હોય છે, ત્યારબાદ હેડક્વાર્ટરની રિસીપ્ટ હોય છે અને એક આપણી રિસીપ્ટ હોય છે. આમાં તમારે ઉપર લખેલો જ હોય કે આ કોની રિસીપ્ટ છે, સબ ડિવિઝનની રિસીપ્ટ છે, પણ એ લોકો અહીંયા આપે ને આપણી રિસીપ્ટ એ લોકો લઈ લે છે. ત્યારબાદ વચ્ચે કાર્બન પેપર રાખી અને આપણે આ વિગત ભરી નાખો એટલે 4 વખત લખવાની જરૂર રહેતી નથી. એક જ વખત લખો તો ચારેયમાં ઉઠી જાય છે, વાંધો આવતો નથી.
સૌથી પહેલા આપણે ગામનું નામ લખવાનું, ત્યારબાદ કઈ તારીખે તમે બેંક ડિપોઝિટ કરો છો તે લખવાનું, કેટલી અમાઉન્ટ છે તે શબ્દોમાં લખવાનું, ત્યારબાદ આંકડામાં લખવાનું, અને અહીંયા VC લખી નાખો અથવા તો તમારી સહી કરી નાખો તો પણ ચાલે. આટલું થઈ ગયા બાદ આની પાછળના ભાગમાં આવી રીતે તમે કેટલી કેટલી નોટો, કેટલી સિક્કા એ બધું તમારે લખવાનું થશે. ઓમાં જે આંકડો હમણાં અગાઉ લખેલો હતો એ આંકડાનો ટોટલ તમારે આવી જવો જોઈએ, 2000 વાળી 500 વાળી એ બધું અહીંયા આવી જાય. ત્યારબાદ તમારે બેંક ડિપોઝિટ કરી લેવાની થાય છે. બેંક ડિપોઝિટ થઈ ગયા બાદ પેમેન્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું. અગાઉનું જે આપણે હતું એ અહીંયા તમે જોઈ શકો છો કે એની મેં ડિપોઝિટ કરી નાખી છે કે કઈ તારીખનું કેટલું કલેક્શન હતું ને એની મેં આ રિસીપ્ટ નંબરથી એ બેંકમાં ડિપોઝિટ કરી દીધું છે. ત્યારબાદ આપણે ન્યૂ એન્ટ્રીમાં જવાનું થશે. તમે જ્યારે પણ નવી એન્ટ્રી કરવી હોય ત્યારે આપણે ન્યૂ એન્ટ્રીમાં જવાનું. ત્યારબાદ સબ ડિવિઝન સિલેક્ટ જશે, સિલેક્ટ કલેક્શન ડેટ, કઈ તારીખે તમે પૈસા ઉઘરાવ્યા તે તારીખ પસંદ કરવાની, એમાં એમાઉન્ટ આવી જશે, બધું આવી જશે. ત્યારબાદ ચેકમાં એ તો આ ઓપ્શન નથી, ડિપોઝિટ ઓન, કેટલી તારીખે તમે ડિપોઝિટ કરી એ લખવાનું. તમારી બેંક ઓટોમેટિક સિલેક્ટ જ હશે, રિસીપ્ટ નંબર લખવાના, અને રીમાર્કમાં કંઈ હોય તો રીમાર્ક લખવાનું. બહુ ખૂબ જ સહેલી પદ્ધતિ છે એન્ટ્રી કરવાની. ત્યારબાદ સેવ આપી દેશો એટલે એ સીધું સેવ થઈ જશે. આવી રીતે તમે પેમેન્ટ ડિપોઝિટની એન્ટ્રી થઈ શકે. ત્યારબાદ ઘણા મિત્રોની કોમેન્ટ આવશે કે આમાં કેટલા મળે. એક રિસીપ્ટ આમાં કોઈ તમે કેટલા રૂપિયા લ્યો છો એના ઉપર પૈસા નથી મળતા, કેટલી રિસીપ્ટ થાય છે રિસીપ્ટ ઉપર પૈસા મળે છે. કાલના 168 રિસીપ્ટ હતી, તમારે રિસીપ્ટ ઉપર પૈસા મળે. એક રિસીપ્ટને આપણે ઓનલાઈન જે એ લોકો PGVCL દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે આટલા રૂપિયા આપવામાં આવે છે તો એટલા રૂપિયા તમારે સીધા પંચાયતના ખાતામાં હવે જમા થઈ જાય છે. હવે ચેક આવતો નથી, બિલ બનાવીને મૂકવાની ઝંઝટ નથી. પહેલાં બિલ બનાવીને મૂકવું પડતું, એ હેડક્વાર્ટરમાં જાય, પાસ થાય પછી એનો ચેક આવે, ચેક પાછો આપણે બેંકમાં ડિપોઝિટ કરવાનો, ત્યારબાદ પંચાયતમાંથી પાછા ઉપાડો. હવે બધું વહી ગયું, હવે સીધું પંચાયતના ખાતામાં જ પૈસા જમા થઈ જાય છે. અમારી સિસ્ટમની વાત કરું છું, બીજા સિસ્ટમની મને ખબર નથી. તો એ પંચાયતમાંથી પછી પંચાયત આપને ચેક લખીને આપી દે અથવા તો રોકડા ઉપાડીને આપી દે, જે કંઈ આપણે મંથલી સાથે વહીવટ હોય એ કરી લેવાનો થાય છે. આવી રીતે છે તે તમે બિલ કલેક્શન કરી શકો છો. આપના વિડીયો કેવો લાગ્યો, આપનો પ્રતિભાવ જરૂરથી આપજો. આપને કઈ સમસ્યા જણાય, કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરી શકો છો, જેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો, અને આપે મારી યુટ્યુબ ચેનલ કુવાત કિશોરને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વધુ માહિતી સભર વિડીયો મેળવવા માટે ફરી પાછા મળશું કંઈક નવા ટોપિક સાથે.